મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ એમાં સ્વાધ્યાય 4.2 એનો પહેલો અને બીજો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન 3 છે, બે એવી સંખ્યાઓ શોધો જેનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. મિત્રો બે સંખ્યાઓ શોધવાની છે જેનો સરવાળો 27 છે અને ગુણાકાર 182 હોય. મિત્રો આપણે અહીંયા જે દ્વિઘાત સમીકરણ ભણીએ છીએ એ એક ચલ વાળું સમીકરણ છે, એટલે અહીં બે સંખ્યાઓની વાત છે. એ કઈ બે સંખ્યાઓ છે આપણે જાણતા નથી, પરંતુ એનો સરવાળો 27 છે. તો આપણે કોઈ એક સંખ્યા માટે ધારવી પડશે એક્સ. હવે બે સંખ્યાઓનો સરવાળો 27 છે, એમાંની એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈ હોય એ કેવી રીતે ખબર પડે? તો આપણી પાસે સરવાળો છે, સરવાળામાંથી પહેલી સંખ્યા બાદ કરીએ એટલે આપણને બીજી સંખ્યા મળી જાય. ધ્યાનથી સમજો, બે સંખ્યાઓનો સરવાળો આપેલો છે, એમાંની પહેલી સંખ્યા આપણે એક્સ ધારી લઈએ તો બીજી સંખ્યા કેવી રીતે મળે? તો બે સંખ્યાઓના સરવાળામાંથી પહેલી સંખ્યા બાદ કરીએ એટલે બીજી સંખ્યા મળી જાય. તો અહીં આપણે ધારી લઈએ, ધારો કે એક સંખ્યા એક્સ છે, અને બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 27. તો માટે બીજી સંખ્યા બરાબર શું થાય? 27 માઇનસ એક્સ. ધારો કે બે સંખ્યાનો સરવાળો 27 છે, એમાંની એક સંખ્યા 12 હોય તો બીજી સંખ્યા કઈ હોય? 27 માંથી 12 બાદ કરો એટલે આપણને કેટલા મળે? 15. એટલે આપણને બીજી સંખ્યા 15 મળી જાય. એક સંખ્યા 10 હોય તો બીજી સંખ્યા કઈ હોય? 27 માંથી 10 બાદ કરો એટલે 17 મળે. ટૂંકમાં પહેલી સંખ્યા આપણે ધારી લીધી એક્સ, બંને સંખ્યાનો સરવાળો છે 27, તો બીજી સંખ્યા શોધવા શું કરવું પડે? સરવાળામાંથી પહેલી સંખ્યા બાદ કરવી પડે એટલે બીજી સંખ્યા મળી ગઈ. હવે ત્યારબાદ આ બંને સંખ્યાઓનો ગુણાકાર, બંને સંખ્યાનો ગુણાકાર 182 છે. પહેલી સંખ્યા એક્સ ગુણ્યા બીજી સંખ્યા 27 માઇનસ એક્સ બરાબર 182. હવે આપણે કૌંસ ખોલી અને દ્વિઘાત સમીકરણ બનાવી દઈએ. એક્સ ગુણ્યા 27, 27 એક્સ, એક્સ ગુણ્યા માઇનસ એક્સ, માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 182. દ્વિઘાત સમીકરણ બનાવવું છે તો બે ઘાત વાળું પદ ધન હોવું જોઈએ, અહીંયા ઋણ છે તો એને સામે લીજીએ એટલે ધન થશે. તો એક્સ સ્ક્વેરને જમણી બાજુ લઈ જઈએ તો 27 એક્સને પણ જમણી બાજુ લઈ જઈએ તો આ બાજુ શું વધશે મિત્રો? 0. એક્સ સ્ક્વેર ધન થશે, 27 એક્સ ઋણ થશે, 182 ત્યાં ત્યાં છે એ તો ધન જ રહેશે. તો હવે આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર માઇનસ 27 એક્સ પ્લસ 182 બરાબર 0. તો હવે આપણે આગળ દાખલા જોઈ ગયા તેમ અવયવીકરણની રીતે ઉકેલ શોધવો છે. તો 182 ના અવયવ પાડીએ જેનો સરવાળો 27 થાય. 182 ને 2 વડે ભાગીએ તો 91 મળે. 91 છે એને સીધા 7 વડે ભાગાશે એટલે 13 સીધા 91 થાય. કારણ કે 2 વડે ના ભાગી શકાય, 3 વડે પણ ના ભાગી શકાય, 4 વડે ના ભાગી શકાય, 5 વડે ના ભાગી શકાય એટલે સીધા 7 વડે ભાગીએ તો 13 સીધા 91 થાય. હવે આ બે અવયવ ભેગા કરીએ એટલે આ 14 થયા અને બીજો અવયવ છે 13. 14 અને 13 નો સરવાળો કેટલો થાય મિત્રો? 27. તો અહીંયા આપણને 182 ના અવયવ બે મળે છે કે જેનો સરવાળો 27 થાય. એ અવયવ કયા છે? 14 અને 13. તો અહીં આપણે લખી દઈએ એક અવયવ 14 મળ્યો, બીજો અવયવ 13. 14 આગળ કઈ નિશાની આવશે? મોટા અવયવ આગળ મધ્યમ પદની, 13 આગળ માઇનસ પ્લસ માઇનસ. માટે એક્સ સ્ક્વેર માઇનસ 14 એક્સ માઇનસ 13 એક્સ પ્લસ 182 બરાબર 0. હવે ત્રણ પદમાંથી 4 પદ બની ગયા, બે બેની જોડી બનાવીને કોમન લઈએ
x common લઈશું તો x minus 14 વધે અહીં આપણે યાદ રાખીશું કે 182 એટલે 14 ગુણ્યા 13 છે 182 ના અવયવ કયા પાડે આપણે 14 ગુણ્યા 13 તો અહીં 14 ગુણ્યા 13 છે અહીંયા 13 ગુણ્યા x છે તો બંનેમાંથી શું કોમન મળશે આપણને 13 આ પદ માઈનસ છે એટલે માઈનસ 13 આપણે કોમન લઈશું માઈનસ કોમન લઈએ એટલે અહીંયા જે x છે એ પ્લસ આવશે અહીંયા 182 એટલે 14 અને 13 નો ગુણાકાર છે એમાંથી આપણે 13 લઈ લીધા તો કેટલા વધે 14 પણ એ 14 કેવા આવશે માઈનસ કારણ કે માઈનસ નિશાની કોમન લઈએ એટલે બંનેની નિશાની અંદર બદલી જાય આ પદ માઈનસ છે તો એ પ્લસ થઈ ગયું પ્લસ છે એ માઈનસ થઈ ગયું હવે ચાર પદમાંથી બે પદ બની ગયા તો પહેલા બે પદમાંથી આમાંથી x માઈનસ 14 મળશે આમાંથી x માઈનસ 14 તો બાકી શું વધશે x માઈનસ 13 હવે આ બંનેનો ગુણાકાર શૂન્ય છે બેમાંથી એક શૂન્ય હોય એટલે x માઈનસ 14 બરાબર 0 અથવા x માઈનસ 13 બરાબર 0 x માઈનસ 14 બરાબર 0 એટલે x બરાબર 14 અથવા x બરાબર 13 તો આ રીતે આપણને x ની બે કિંમતો મળે છે 14 અને 13 હવે મિત્રો આપણે x કોના માટે ધારેલું છે એક સંખ્યા તો એક સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા કઈ હોય 27 માઈનસ 14 એટલે 13 હોય હવે x ની કિંમત 13 પણ શક્ય છે તો એક સંખ્યા 13 હોય x બરાબર આપણે 13 લઈએ તો એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા કઈ હોય 27 માઈનસ 13 એટલે કે 14 હોય તો અહીં આપણે કહી શકીએ કે એક સંખ્યા 14 હોય પહેલી સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા 13 હોય પહેલી સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14 હોય તો માટે જો એક સંખ્યા 14 હોય એક સંખ્યા 13 હોય તો બીજી સંખ્યા 14 હોય તો અહીંયા આપણને જવાબ મળી ગયો બે સંખ્યાઓ જે આપણે જોઈ હતી એ 14 અને 13 અથવા 13 અને 14 હોય જેમનો સરવાળો 27 થાય છે અને એમનો ગુણાકાર 182 થાય હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 ત્યારબાદ પ્રશ્ન 4 છે જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો મિત્રો અહીંયા બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે અગાઉ આપણે વાત થઈ ગયેલી છે કે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા હોય એટલે 25 હોય તો બીજી સંખ્યા 26 હોય એક 31 હોય તો બીજી 32 હોય એટલે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓમાં પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા એક જેટલી વધુ હોય તો અહીંયા આપણે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ ધારીશું એમાં ધારો કે પહેલી ધન પૂર્ણાંક સંખ્યા x છે તો બીજી ધન પૂર્ણાંક સંખ્યા કઈ આવશે x પ્લસ 1 પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા એક જેટલી વધુ હોય યુગ્મ કે અયુગ્મની વાત હોય તો બે જેટલી વધુ હોય હવે આ બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો 365 છે તેમના વર્ગોનો સરવાળો સંખ્યાઓનો નહીં મિત્રો વર્ગોનો સરવાળો છે 365 તો આપણે બંનેનો વર્ગ કરી દઈએ x નો વર્ગ x સ્ક્વેર અને બીજી સંખ્યા છે x પ્લસ 1 એનો વર્ગ x પ્લસ 1 નો હોલ સ્ક્વેર હવે વિસ્તરણ કરીએ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 365 ને ડાબી બાજુ લાવી દઈએ એટલે માઇનસ થઈ જશે હવે અહીંયા x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર સજાતીય પદો 2x સ્ક્વેર થશે પ્લસ 2x 1 માઇનસ 365 365 માઇનસ છે 1 પ્લસ છે એટલે બાદબાકી આવશે 364 બરાબર 0 અહીંયા મિત્રો જોઈ શકો છો બધા પદોને બે વડે ભાગી શકાય છે જ્યારે કોઈ પણ સમીકરણ છે
એનો આપણે ઉકેલ શોધવાનો હોય ત્યારે આ ધ્યાન રાખવાનું કે બધા પદોને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગી શકાતા હોય તો ભાગી દઈશું. તો એ બે વડે ભાગીએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 182 બરાબર 0. મિત્રો 182 ના અવયવ આપણે આગળના દાખલામાં જોયા હતા. 182 ના બે અવયવ હતા જેનો સરવાળો 27 થાય, એ અવયવ હતા 13 અને 14. અહીંયા આપણે 182 ના અવયવ પાડવા છે જેની બાદબાકી 1 થાય. એક્સ નો સરવાળો કેટલો છે? 1. તો 182 ના અવયવ પાડીએ જેની બાદબાકી 1 થાય એવા બે અવયવ છે 13 અને 14. તો આપણે લખી શકીએ 182 મોટો અવયવ છે 14, નાનો અવયવ છે 13. મોટા અવયવ આગળ મધ્યમ પદની નિશાની આવશે પ્લસ, નાનો અવયવ છે ત્યાં પ્લસ માઇનસ માઇનસ. તો અહીં આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0. હવે બે બેની જોડી બનાવી દઈએ. તો પહેલા બે પદમાંથી આપણે શું કોમન લઈ શકીએ? એક્સ લઈએ, એક્સ લઈએ તો કૌંસમાં વધે એક્સ પ્લસ 14, બંનેમાંથી એક્સ લઈએ તો એક્સ પ્લસ 14 વધે. હવે અહીં આપણે એક યાદ રાખીશું 182 ના અવયવ છે 14 ગુણ્યા 13, એટલે 182 ની જગ્યાએ આપણને 14 ગુણ્યા 13 દેખાવા જોઈએ. તો બંનેમાં કોમન સંખ્યા કઈ છે? 13. આ પદ કેવું છે? માઇનસ. આ બે માંથી પહેલું પદ માઇનસ છે તો આપણે 13 માઇનસ લઈશું કોમન, એટલે માઇનસ 13. અને માઇનસ કોમન લઈએ એટલે આ બંને પદોની નિશાની બદલી જાય, બંને માઇનસ છે તો કૌંસમાં બંને કેવા થશે? પ્લસ. 182 એટલે 14 ગુણ્યા 13 છે, એમાંથી આપણે 13 લઈ લીધા છે તો 14 વધ્યા. હવે આ બંનેમાં કોમન અવયવ કયો છે? એક્સ પ્લસ 14. તો વધે શું? એક્સ માઇનસ 13. તો બે નો ગુણાકાર 0 ક્યારે થાય મિત્રો? બે માંથી એક 0 હોય તો માટે એક્સ બરાબર માઇનસ 14 અથવા એક્સ બરાબર 13. એક્સ બરાબર માઇનસ 14 જે શક્ય નથી એનું કારણ મિત્રો આપણે ધન પૂર્ણાંક સંખ્યા જોઈએ છે અને એક્સ બરાબર માઇનસ 14 મળે છે એ શક્ય નથી, એટલે આપણને જવાબ મળે એક્સ બરાબર 13. હવે એક્સ આપણે કોના માટે ધારો છે? પહેલી ધન પૂર્ણાંક સંખ્યા. તો લખી દઈએ પહેલી ધન પૂર્ણાંક સંખ્યા 13 અને બીજી ધન પૂર્ણાંક સંખ્યા 13 પ્લસ 1 એટલે 14. પહેલી ધન પૂર્ણાંક સંખ્યા x છે, x બરાબર 13 મળે એટલે પહેલી ધન પૂર્ણાંક સંખ્યા 13 થશે. બીજી ધન પૂર્ણાંક સંખ્યા છે x પ્લસ 1 એટલે 13 પ્લસ 1 એટલે આપણો જવાબ છે 14. તો આ રીતે અહીંયા બે સંખ્યાઓ મળી આપણને 13 અને 14 જેમના વર્ગોનો સરવાળો 365 થાય છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન 4 થયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. હવે ત્યારબાદ પાંચમો દાખલો. પાંચમા દાખલાની રકમ છે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. મિત્રો અહીંયા તમારી સામે કાટકોણ ત્રિકોણ છે એબીસી, એમાં બીસી પાયો ગણાય, એબી વેધ ગણાય. પાયો હંમેશા નીચે હોય આપણે જાણીએ છીએ, અને પાયા સાથે જે કાટકોણ બનાવે એને વેધ કહેવાય. તો આ પાયો છે અને કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ છીએ. તો પાયો છે, સોરી વેધ એ પાયા કરતા 7 સેમી નાનો છે. વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. તો મિત્રો અહીંયા સરખામણી કોની કરેલી છે? પાયો અને વેધ. વેધ પાયા કરતા 7 સેમી નાનો છે. તો આપણે પાયો ધારી લઈએ એક્સ સેમી. પાયા કરતા વેધ 7 સેમી નાનો છે એટલે વેધ કેટલો થશે? એક્સ માઇનસ 7 સેમી. ધ્યાનથી સમજો, પાયો આપણે ધારી લીધો એક્સ અને વેધ પાયા કરતા 7 સેમી નાનો છે એટલે વેધ કેટલો થાય? પાયામાંથી 7 બાદ કરીએ એટલે એક્સ માઇનસ 7 સેમી થાય. અને કર્ણની લંબાઈ છે 13 સેમી. કર્ણ કેટલો છે? 13 સેમી. તો બાકીની બે બાજુના માપ શોધો. બાકીની બે બાજુ એટલે કઈ? કર્ણનું માપ તો 13 છે જ.
આ બંનેના માપ નથી પણ બંનેના માપની સરખામણી કરી છે કે પાયા કરતા વહીદ 3 સેમી નાનો છે તો આપણે બંને બાજુના માપ શોધવાના છે તો એના માટે અહીં આપણે પાયો ધારી લઈએ x વહીદ 7 સેમી નાનો છે એટલે વહીદ મળશે આપણને x - 7 સેમી હવે ધારી લીધા પછી શું કરવાનું તો કાટકોણ ત્રિકોણ છે તો એ કાટકોણ ત્રિકોણની અંદર આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને AB² + BC² = AC² નું સૂત્ર મૂકી શકીએ AB² + BC² = AC² આપણે પાયથાગોરસ પ્રમેય એની સાબિતી પણ મળી ગઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે એનો આપણે ઉપયોગ કરીને કિંમત મૂકીએ એટલે આપણને સાદું રૂપ આપતા દ્વિઘાત સમીકરણ મળે અને દ્વિઘાત સમીકરણનો અવયવની રીતે આપણે ઉકેલ શોધીએ એટલે આપણને બંને બાજુના માપ મળી જાય તો અહીં આપણે લખી દઈએ ધારો કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી = 90 તથા પાયો બીસી = 1 સેમી છે વેદ પાયા કરતા 7 સેમી નાનો છે માટે વેદ એબી = એક્સ - 7 સેમી અને કર્ણ એસી = 13 સેમી હવે ત્રિકોણ એબીસી માં પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકાય એબી સ્ક્વેર + બીસી સ્ક્વેર = એસી સ્ક્વેર એબી છે મિત્રો એક્સ - 7 બીસી છે એક્સ અને એસી છે 13 મિત્રો જો આપણને કાટકોણ ત્રિકોણની ત્રિપુટી યાદ હોય તો આ દાખલાનો જવાબ રકમ વાંચતાની સાથે જ આવડી જાય આપણે તમને 9મા ધોરણથી કાટકોણ ત્રિકોણની ત્રિપુટીઓ યાદ રાખવાનું કહેલું છે કર્ણનો માપ 13 હોય એવી એક જ ત્રિપુટી છે એ તમને યાદ હોય તો જવાબ તમને ખબર પડી જ ગયો હોય 5 12 13 કર્ણ 13 હોય તો આ બંનેમાંથી એક 5 હોય એક 12 હોય અહીંયા વેદ છે એ પાયા કરતા 7 સેમી નાનો છે એનો મતલબ પાયો મોટો છે અને વેદ નાનો છે એટલે પાયો 12 હશે અને વેદ 5 હશે તો પાયો છે એના કરતા વેદ 7 સેમી નાનો થઈ ગયો તો આવા દાખલાઓ છે એનો જવાબ ભલે આપણે ગણતરી કરીને જવાબ લાવવાનો છે પરંતુ જવાબ આપણને રકમ વાંચતાની સાથે જ ખબર પડી જાય જો ત્રિપુટી યાદ હોય તો તો આપણે હવે આગળ ગણતરી કરીને જવાબ મેળવવો છે આનો વિસ્તાર કરીએ x² - 14x + 49 + x² = 213 નો વર્ગ કેટલો થાય મિત્રો 169 હવે x² + x² 2x² - 14x + 49 - 169 = 0 હવે 49 - 169 એટલે 169 માઇનસ છે પ્લસ છે એટલે બાદબાકી થશે વધે 120 બધાને બે આપણે ભાગી દઈએ x² - 7x - 60 = 0 બધાને બે આપણે ભાગી દીધા હવે 60 ના અવયવ પડી જેની બાદબાકી 7 થાય તો મિત્રો એવા 60 ના અવયવ કયા પડે છે 12 5 60 12 ને 5 ની બાદબાકી 7 થાય 12 મોટો અવયવ છે એની આગળ મધ્યમ પદની નિશાની આવશે 5 ની આગળ માઇનસ માઇનસ પ્લસ આવશે તો આપણા બે અવયવ થઈ ગયા x² - 12x + 5x - 60 = 0 હવે કોમન લઈએ x તો x - 12 વધે 60 એટલે 12 ગુણ્યા 5 છે તો બંનેમાંથી 5 કોમન કાઢીશું x - 12
હવે x માઈનસ 12 કોમન લઈએ બંનેમાંથી તો શું વધે x પ્લસ 5 તો માટે x માઈનસ 12 બરાબર 0 અથવા x પ્લસ 5 બરાબર 0 x બરાબર 12 x બરાબર માઈનસ 5 જે શક્ય નથી કેમ શક્ય નથી મિત્રો x એ કોનું માપ છે ત્રિકોણના પાયાનું આ ત્રિકોણના પાયાનું માપ ક્યારેય ઋણ હોઈ શકે નહીં એટલે x બરાબર માઈનસ 5 શક્ય નથી તો હવે અહીં આપણે લખી શકીએ x આપણે કોના માટે ધાર્યો છે પાયો BC તો ત્રિકોણનો પાયો કેટલો મળ્યો આપણને x બરાબર 12 સેમી અને વેધ કેટલો મળશે x માઇનસ 7 12 માઇનસ 7 એટલે 5 સેમી તો આ 5 થયું આ 12 થયું ને 13 થયું કાટકોણ ત્રિકોણની ત્રિપુટી મુજબ આપણને બંને માપ મળી ગયા તો અહીંયા આ પ્રશ્ન 5 ઉભો થયો એટલે મિત્રો આ નાની નાની બાબતો જો આપણને યાદ હોય પાયથાગોરિયન ત્રિપુટીઓ યાદ હોય તો આવા દાખલાના જવાબ આપણને મૌખિક અગાઉથી જ ખબર પડી જાય તો દાખલો કરવો આપણા માટે ઘણો સરળ બની જાય હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 હવે ત્યારબાદ છઠ્ઠો દાખલો છે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે કુટીર ઉદ્યોગ આવો એક દાખલો આપણે જોઈ ગયા હતા એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે કોઈ પણ વસ્તુ બનાવવાની જે કિંમત છે એ કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી મિત્રો અહીંયા કઈ વસ્તુ બનાવે છે નક્કી નથી પરંતુ માટીની વસ્તુઓ બનાવે છે હવે કોઈ એક દિવસે એવું જાણવા મળ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એટલે એક વસ્તુ બનાવવાની જે કિંમત છે એ કોના જેટલી થાય છે તો એ દિવસે જેટલી વસ્તુ બનાવી છે જેટલી વસ્તુ ઉત્પાદન થયું છે એના બમણા કરતા 3 વધુ હતી એનો અર્થ એ થાય કે ધારો કે કોઈ એક દિવસે 10 વસ્તુ બનાવી છે માટીની ધ્યાનથી સમજો એક દિવસે વસ્તુ કેટલી બનાવી છે 10 તો એની કિંમત કેટલી થાય છે વસ્તુની સંખ્યાના બમણા કરતા 3 વધુ એટલે 10 ના બમણા કેટલા થાય 10 ને 2 વડે ગુણવાના અને પ્લસ 3 એટલે 10 2 20 પ્લસ 3 એટલે 23 એક વસ્તુની કિંમત થાય ધારો કે 20 વસ્તુ બનાવે છે કોઈ એક દિવસે કુટીર ઉદ્યોગ કેટલી વસ્તુ બનાવે છે 20 તેની ઉત્પાદન કિંમત કેટલી થાય ઉત્પાદિત વસ્તુ છે એના બમણા કરતા 3 વધુ એટલે 20 2 40 40 પ્લસ 3 કેટલા થાય 43 થાય તો આનો અર્થ એ થયો કે અહીંયા વસ્તુની સંખ્યા અને વસ્તુની કિંમત આ બે ચલ છે આપણા માટે આપણે ધારવાનો છે કોઈ એક માટે x એક માટે x ધારીએ એટલે બીજાની કિંમત x ના સ્વરૂપમાં મળી જાય તો બે માંથી કોના માટે x ધારવો સરળ પડશે મિત્રો તમે જોઈ શકો છો વસ્તુની કિંમત સોરી વસ્તુની સંખ્યા ધારવી સરળ પડશે આ આપણે x લઈ લઈએ તો કિંમત કેટલી થશે અહીં 10 છે તો 10 ના બમણા કરતા 3 વધ્યા છે એટલે કે જે વસ્તુની સંખ્યા છે એને 2 વડે ગુણી એમાં 3 ઉમેરી દેવાના તો અહીંયા શું થાય 2x પ્લસ 3 થઈ જાય વસ્તુની સંખ્યા કોઈ એક દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા આપણે x ધારીએ તો વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી થાય વસ્તુની સંખ્યાના બમણા કરતા 3 વધુ એટલે વસ્તુની સંખ્યા છે x એના બમણા 2x અને પ્લસ 3 તો ઉત્પાદિત વસ્તુ છે એની આપણને કિંમત મળી હવે આપણે આગળના દાખલામાં જોઈ ગયા હતા કે વસ્તુની સંખ્યા અને વસ્તુની ઉત્પાદનની કિંમત એક વસ્તુની ઉત્પાદન કિંમત એ બંનેનો ગુણાકાર કરીએ તો જે તે દિવસનો કુલ ઉત્પાદન ખર્ચ મળે ધારો કે 10 વસ્તુ બને છે એક વસ્તુની ઉત્પાદન કિંમત 23 છે
તો આખા દિવસનું કુલ ઉત્પાદન ખર્ચ કેટલો થાય મિત્રો? 10 × 23 એટલે 230. આપણે સમજી શકીએ ફરી એકવાર, કોઈ એક દિવસે 10 વસ્તુ બને છે અને ઉત્પાદન ખર્ચ એક વસ્તુનું 23 રૂપિયા છે. એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ 23 રૂપિયા છે અને 10 વસ્તુ બને છે તો કુલ ઉત્પાદન ખર્ચ કેટલો થાય? 230 થાય. એ જ રીતે કોઈ દિવસે 20 વસ્તુ બને છે અને એનું ઉત્પાદન ખર્ચ છે 43 તો કુલ ઉત્પાદન ખર્ચ કેટલો થાય? 20 × 43 એટલે 860 રૂપિયા થાય. એટલે આ એ દાખલો જયારે આવા કુટીર ઉદ્યોગ વાળા દાખલો આપણે સમજાવ્યો ત્યારે ખાસ કહ્યું કે સમીકરણ કેવી રીતે બનાવવાનું, તો આ બંને નો ગુણાકાર કરીએ આપણે વસ્તુની સંખ્યા અને વસ્તુની કિંમત આ બંને નો ગુણાકાર કરીએ એટલે આપણને કુલ ઉત્પાદન ખર્ચ મળે. આ ખાસ સમજવાનું છે, કારણ કે સમીકરણ જે બનાવવાનું છે એ આ સૂત્ર પરથી બનાવવાનું છે. વસ્તુની સંખ્યા ગુણ્યા વસ્તુની કિંમત બરાબર કુલ ઉત્પાદન ખર્ચ. તો મિત્રો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા x છે. કોઈ એક દિવસે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા બરાબર x. હવે વસ્તુનો ઉત્પાદન ખર્ચ કેટલો છે? 3 બમણા કરતા 3 વધુ છે. સંખ્યાના બમણા કરતા 3 વધુ છે માટે એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ કેટલું મળશે? મિત્રો વસ્તુની સંખ્યા છે એના બમણા કરવાના એટલે એક્સ ના બમણા થશે 2x અને એના કરતા 3 વધુ એટલે +3. તો દરેક વસ્તુ ઉત્પાદન ખર્ચ થયું 2x + 3. હવે આ ખાસ આપણે યાદ રાખીશું, કુલ ઉત્પાદન ખર્ચ બરાબર વસ્તુની સંખ્યા ગુણ્યા દરેક વસ્તુનું ઉત્પાદન ખર્ચ. મિત્રો જે તે દિવસે કુલ ખર્ચ કેટલો થાય છે? 90 રૂપિયા. કોઈ ચોક્કસ દિવસે કુલ ખર્ચ 90 રૂપિયા થાય છે. વસ્તુની સંખ્યા છે x અને વસ્તુનું ઉત્પાદન ખર્ચ છે 2x + 3. હવે કૌંસ ખોલી દઈએ તો 2x² + 3x થશે. સમીકરણ બનાવીએ ત્યારે ધ્યાન રાખીશું x² વાળું પદ ધન છે એને ત્યાં ત્યાં રહેવા દઈશું. ડાબી બાજુથી 90 ને સામે લઈ જઈએ એટલે આ બાજુ 0 થઈ જશે, 90 ઋણ થઈ જશે. આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ, 2x² + 3x - 90 = 0. હવે 90 × 2 = 180 થાય અને 180 ના આપણે અવયવ પાડવા છે જેની બાદ બાકી થાય 3. તો અહીંયા 180 ના અવયવ પાડીએ 2 × 90 ના અવયવ પાડીએ 2 × 45 અને 45 ના અવયવ પાડે 9 × 5 = 45 અને 9 ના અવયવ 3 × 3 × 5. તો આવી બાજ્ય અવયવ થઈ ગયા. હવે આમાંથી આપણે 5 અવયવ છે એમાંથી 2 અવયવ આપણે એવા બનાવવાના કે જેથી એમની બાદબાકી આપણને 3 મળે. તો એના માટે આપણે એક પ્રયત્ન કરીએ, આ 3 અવયવ ભેગા લઈ લઈએ તો 4 × 3 = 12 થયા અને આ 2 અવયવ લઈ લઈએ એટલે 15 થયા. તો 12 અને 15 એમનો ગુણાકાર 180 થાય જ અને બાદબાકી કેટલી થાય? 3. તો 180 ના કયા અવયવ મળ્યા મિત્રો આપણને? 12 અને 15. તો આપણે 15 મૂકી દઈએ અહીંયા 12. 15 આગળ કઈ નિશાની આવશે? પ્લસ. નાનો હોય છે 12 આગળ પ્લસ માઇનસ માઇનસ. તો હવે આપણે 180 ના અવયવ મળી ગયા આપણને 15 અને 12.
અને મિત્રો અહીંયા એક્સેલ નો સહગુણક 2 છે એટલે આપણે ચોકડી વાળી રીતે અવયવ પાડીએ છીએ ઉપર શું મૂકી દઈશું બંને જગ્યાએ વર્ગ કાઢી દેવાનો એટલે 2x આવશે નીચે પહેલા શું આવશે પ્લસ 15 અને અહીંયા આવશે માઇનસ 12 હવે અહીં આપણે છેદ ઉગાડી શકીએ 6 2 12 આ રીતે ના ઉડે ક્રોસમાં ઉપર નીચે છેદ ઉગાડી શકે તો મિત્રો બે અવયવ થયા 2x પ્લસ 15 અહીંયા શું વધ્યું x માઇનસ 6 તો 2x પ્લસ 15 બરાબર 0 અથવા x માઇનસ 6 બરાબર 0 હવે 15 સામે લીજીએ તો માઇનસ થશે 6 સામે લીજીએ તો પ્લસ થાય અહીંયા x બરાબર માઇનસ 15 છેદમાં 2 જે શક્ય નથી કારણ કે આ ઉત્પાદિત વસ્તુની સંખ્યા છે x વસ્તુની સંખ્યા ક્યારે ઋણ ના હોય કે અપૂર્ણાંક ના હોય એટલે x ની કિંમત માઇનસ 15 અપોન 2 શક્ય નથી એટલે x બરાબર 6 થયા હવે આપણે શોધવાનું શું છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધવાની છે તો મિત્રો અહીં આપણને x કોના માટે ધારેલો છે ઉત્પાદિત વસ્તુની સંખ્યા જે આપણને કેટલી મળી 6 આપણે લખી શકીએ કોઈ એક દિવસે ઉત્પાદિત વસ્તુઓની સંખ્યા 6 મળી અને પ્રત્યેક વસ્તુની કિંમત 3 કરતા 3 વધુ એટલે 6 ના બમણા 12 12 3 15 પ્રત્યેક વસ્તુની કિંમત 15 રૂપિયા છે હવે બેનો ગુણાકાર કરો 15 ગુણ્યા 6 એટલે કુલ ઉત્પાદન ખર્ચ આપણને 90 રૂપિયા મળી જાય તો આ રીતે અહીંયા સ્વાધ્યાય 4.2 પૂરું થયું તો આ રીતે દરેક દાખલા છે એ તમારે બે નોટમાં ગણવાના છે બરાબર ધ્યાનથી સમજો એક ફેર ચોપડામાં અને બીજા હોમવર્કના ચોપડામાં દરેક દાખલો બે બે વખત ગણવાના છે હવે ત્યારબાદ આગળ જોઈશું આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની નવી રીતો જે પછીના વિડીયોમાં જોઈશું